ફેમિલી કેમ છો બધા? મજામાં. તો ફાઇનલી દોસ્તો, અત્યારે હું છું મારી વાડીએ, અને મારી વાડીએ ઓલરેડી ચોમાસાની જે પહેલી વાર બાજરી વાવી લીધી એ લઈ લીધી, ને પછી જે પાછો વરસાદ થયો ત્યારે જે ઝાર વાવેલી હતી, તો અત્યારે વરસાદ તો ઓલરેડી નથી, તો પાણી પાવું છે એટલા માટે બાજુના ખેતરમાંથી લાઈન લીધી છે, પાણી લીધું છે, પાણી શરૂ કરવાનું છે, જેથી કરીને ભેંસો માટેનો જે સારો છે એ થઈ જાય. વિડીયોમાં રહેજો. જે મારી વાડીની જુવાર છે ગુંદરી તમને બતાવીશ, પાણી શરૂ કરવાનું છે પણ બતાવીશ, કેવી રીતે પાણી વાળી, કેમકે હાળંગ પાણી પાવાનું છે, ધોરિયો કેવું બનાવેલું નથી, તો વિડીયોમાં રહેજો. તો દોસ્તો, ફાઇનલી આ લાઈન આપ જોઈ શકો છો કે આ જે ઝાર છે તેની પહેલી બાજુ મારું ખેતર છે, ત્યાંથી આ લાઈન પાથરી દીધી, સામે જે પેલા બેનું સિંગ લે છે ત્યાં કૂવો છે ત્યાં સુધી, ને અહીંયા આ સિંગ હજી કાચી છે એના માટે આમાં પણ પાણી પવાઈ ગયું છે, અને જે પહેલી બાજુની સિંગ અત્યારે ટ્રેક્ટર વાંચે લે છે એમાં, કેમકે ઓલરેડી પહેલા વરસાદમાં વાવી ગઈ વાવી ગઈ હતી એટલે પાકી ગઈ છે. હવે આપ જોઈ શકો છો કે અહીંયા સિંગ લેવાનું શરૂ છે. તો ફાઇનલી દોસ્તો, આ બાજુના ખેતરમાં સિંગ લેવાનું શરૂ છે અત્યારે, આ બધી સિંગ લેવાની છે, ને જે કાસી સિંગ છે એ તમને વિડીયો જોતાં જ ખબર પડી ગઈ છે, જે લીલી છે ને પાકલ છે એ બે એનો પાલો કરમાઈ ગયો છે બગલા. તો ફાઇનલી દોસ્તો, અત્યારે લાઈન પાથરી દીધી અને લાઇટ વહી ગયેલી હતી, આવી ગઈ, તો હું શરૂ કરવા માટે જાઉં છું, અને આ બાજુની સિંગ બધી લઈ લીધેલી છે. આપ જોઈ શકો છો દોસ્તો, આપ જોઈ શકો છો કે વરસાદ બે ઓછા હતા તો સિંગ છે બહુ ઠીક ઠીક છે, બહુ સારી સિંગ છે. તો કેમ કે આ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ બે ઓછા હોવાના લીધે બરાબર ઉતારો નથી આવ્યો, કરતો ગજબની સિંગ થાય, દોઢ દોઢ બે ખાંડી સિંગ ઉતરે. અમારી ખેતરની બાજુમાં આજાભાઈનું ખેતર છે, જે આપણે તમે વાવણીનો વિડીયો જોયો હશે, ગોડલા જે એના હાથી હતા એ ભાઈની વાડી છે. તો ફાઇનલી દોસ્તો, આપ જોઈ શકો છો કે આ બાજુનો જે પાક છે બધે પઈ ગયો છે, અને આ બાજુ જોતાં ડિફરન્સ પડી જાય, ખબર પડી જતી પડી જાય કે આ બાજુ વધારે લીલી છે, આ બાજુ બે પીળાશ ઉપર છે, કેમ કે અત્યારે લાઇટ વહી ગઈ છે ને આ સીધો પટ્ટો આમનામ પઈ ગયો છે. અને દોસ્તો, આ વરસાદ પછી જે આ બાજરીના ઓઘા આપ જોઈ શકો છો, એ બાજરી લઈને પાછો વરસાદ થયો ત્યારે આ ઝાર વાવેલ હતી, તો એક પાણ જડી જાય એટલે આપણે માલનો સારો થઈ જાય એ માટે વાવેલ હતી. તો વિડીયોમાં રહેજો. તો ફાઇનલી દોસ્તો, આ મારી વાડી હતી, આપણે જે પહેલો વ્લોગ શૂટ કર્યો હતો વાવણી ટાણેનો, તેમાં આપણે બાજરી ઓલરેડી લઈ લીધી, અને વરસાદ પાછો થઈ ગયો એટલે આજે ઝાર વાવેલી હતી, અને આપણે આમ જામનગર જિલ્લામાં એ બાજુ આવતા ઝારને ગુંદરી લોકો કહેતા હોય છે, ગુંદરી કહેવામાં આવે. તો ઓલરેડી પાણી શરૂ છે, તો કે માલો સારો થઈ જાય એ માટે, અને અડધા ખેતરમાં જ વાવી હતી, કારણ કે આ બાજુ મગ હતા, અમારે આ બાજુ વાવણી ટાણે બાજરીમાં દાણામાં મિક્સ દાણો કરીને મગ વાવે છે, તો મગ બહુ ઝાઝા છે અને સારા છે એ માટેથી રાખ્યા હતા. તો દોસ્તો, આપ જોઈ શકો છો કે નાના નાના ફૂલ સિંગો પણ બેસવા મળી છે, કેમકે શિયાળું પવન થાય એટલે આને પાણીની જરૂર નથી પડતી, આ ઓટોમેટિક શિયાળુ હવામાનના લીધેથી ના પાકી જાય છે. અને દોસ્તો, અમારા કાંઠા વિસ્તારમાં હરેક ખેડૂતની વાડીમાં મગ વાવેલા હોય, મગ હોય, અડદ હોય, મઠ હોય, જોકે તમને જોયામાં બહુ પાંખા દેખાતા છે, પણ ઓલરેડી જેમ પાંખા હોય એમ જ સારા બને છે. જો આમાં અમુક અમુક સિંગો પાકી ગયેલી પણ છે. અને દોસ્તો, આ છે મારી વાડી, જે વાવણી ટાણે પણ તમને બતાવી હતી, અડધા ખેતરમાં મગ ઊભા છે, અડધા ખેતરમાં
ઝાર છે, આપ જોઈ શકો છો. અને આ બાજુની બધી વાડી ખાલી છે હજી, કેમ કે એમાં બાજરીનું કટિંગ થઈ ગયેલું છે, પણ દાંડર ઊભું છે. પહેલી બાજુ કપા છે. તો ફાઇનલી દોસ્તો, અમારે જે કાઠિયાવાડની ગોહિલવાડની ધરતી ઉપર ઝાર કેવી થાય છે ગુંદરી તમને બતાવી દઉં. તો આપ જોઈ શકો છો કે જોયામાં તમને શેરડીના સાંઠા લાગતા હશે કે શેરડીનો વાડ હોય. તો આ છે જુવાર. તો આને દોસ્તો કહડા કહેવામાં આવે. આપ જોઈ શકો છો કે આ બહુ મોટા મોટાના કહડા થાય. તો દોસ્તો આ છે સીભડી, એટલે કે દેશી સીભડા છે આ. અને દોસ્તો આ દેશી સીભડા છે કેમ કે આખું ચોમાસું વહી ગયું, કેમ કે ચોમાસામાં તો પુષ્કળ પ્રમાણમાં સીભડા હોય. કેમ કે અમુક વસ્તુની જઈએ જ્યારે હોય ત્યારે કદર નથી થતી, અને અમુક વસ્તુની જ્યારે ન હોય ત્યારે એની બહુ કદર થાય છે. તો આ શિયાળો પવન થાય, શિયાળો વાતાવરણ થાય, એટલે સીભડા બહુ સારા આવે છે અને મીઠા પણ બહુ લાગે છે. કેમ કે અત્યારે સીભડા હોય પણ ઓછા. તો દોસ્તો મારે પહેલી બાજુ જે લીમડો દેખાય છે ત્યાં પણ આ વાડીનો કૂવો છે, કારણ કે લાઇટ નથી એના લીધેથી ને બીજાના બાજુના ખેતરમાંથી પાણી લીધું છે, જેથી કરીને આપણે ઝાર બહુ સારી રીતે થઈ જાય, માલનો સારો થઈ જાય. તો તમને ફાઇનલી દોસ્તો જો મારો વિડીયો ગમ્યો હોય, મારી વાડી, તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ઉંસાવાડા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું ફરી એક વિડીયોમાં.